વિકાસશીલ દેશોમાં ભારત દેશની ગણતરી થાય છે, એટલે આપણો દેશ પણ હવે વિકાસશીલ દેશોની સરખામણીમાં આવી રહ્યો છે અને નવી નવી પદ્ધતિઓ અપનાવી રહ્યો છે. ત્યારે સુરતના વર્ષો જૂના શ્રી રામનાથ ખેલા શમશાનમાં સબને સાચવવાની એક રાસાયણિક પ્રક્રિયાને જેનું નામ છે એમ્બાલમિંગની સેવાની શરૂઆત કરવામાં આવી છે, જે ભારત દેશમાં સૌથી પહેલા સુરતમાં શરૂ કરાઈ છે. જો અમારા આ ખાસ અહેવાલમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ભારત દેશે ઘણી સફળતા મેળવી છે એ વાત જગ જાહેર છે. ત્યારે સુરત શહેરના વર્ષો જૂના શ્રી રામનાથ ગેલા શમશાનમાં એમ્બાલમિંગ સેવા કે સબને સાચવવાની એક રાસાયણિક પ્રક્રિયા છે, તેની શહેરના એક નિષ્ણાત તબીબની ફોર્મ્યુલાથી શરૂઆત કરાઈ છે. એમ્બાલમિંગ એ મૃતદેહને રાસાયણિક પ્રક્રિયા દ્વારા વૈજ્ઞાનિક ઢબે સાચવવાની પ્રક્રિયા છે અને આ પ્રક્રિયામાં શરીરની નસોમાં તથા પોલાણોમાં એમ્બાલમિંગ પ્રવાહી ઇન્જેક્શન દ્વારા અપાય છે, જેનાથી બોડી સડવાની પ્રક્રિયા અટકી જાય છે. એમ્બાલમિંગ પદ્ધતિથી મૃતદેહને સરળતાથી સાચવી શકાય છે. તો મૃતદેહને લાંબા અંતરે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે પણ આ પ્રક્રિયા ઘણી ઉપયોગી નીવડે છે, કારણ કે એમ્બાલમિંગથી મૃતદેહ સડતો નથી, જેથી કોલ્ડ સ્ટોરેજ વગર ટ્રેન વ્યવહાર કે વાહન વ્યવહાર દ્વારા લાંબા અંતર સુધી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. અને એમ્બાલમિંગ પદ્ધતિથી શરીરમાંથી વાસ આવતી નથી કે તે સડતી નથી, એટલું જ નહીં 3 દિવસથી લઈને 1.5 વર્ષ સુધી મૃતદેહને મૂળભૂત સ્વરૂપમાં રાખી શકાય છે અને મૃતદેહ જંતુમુક્ત થઈ જાય છે, સાથે જ મૃતદેહનો ચેપ પણ લાગતો નથી. તો એમ્બાલમિંગનો ફોર્મ્યુલા બનાવવામાં 45 થી 50 મિનિટનો સમય લાગે છે અને તેની પાછળ 4 થી 5 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જો કે બીપીએલ કાર્ડ ધારકો અને ગરીબી રેખા નીચે જીવતા લોકોને વિનામૂલ્યે સેવા આપવાની તૈયારી પણ શ્રી રામનાથ ગેલા શમશાન ભૂમિ ટ્રસ્ટે બનાવી છે અને અત્યાર સુધી ફક્ત મેડિકલ કોલેજોમાં જ એમ્બાલમિંગ પ્રક્રિયા કરાઈ છે, પરંતુ હવે શહેરના ઉમરા વિસ્તારમાં આવેલા શમશાન ભૂમિમાં પણ આ પ્રક્રિયા શરૂ કરાઈ છે. ત્યારે હવે દૂર દરાજથી આવતા સંબંધીઓ કે પરપ્રાંતીય લોકોને પોતાના વતનમાં લઈ જવામાં મૃતદેહને સાચવવામાં કોઈ તકલીફ નહીં પડે અને અગાઉ થતી લાશ સડી જવાની કે તેમાં જંતુ પડી જવાના વિવિધ બનાવોથી મુક્તિ મળશે. કેમેરામેન રવિ વેંદે સાથે અઝર કુરેશી, S9 ન્યૂઝ, સુરત.